હવે આ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ થિયરી જોઈશું, જે થિયરી મોસ્ટ એન્ડ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દાખલા ગણવા માટે, બરાબર, જેનું નામ છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. શું છે? અચળ પ્રવેગી ગતિના સમીકરણો, બરાબર. હવે આની અંદર સૌથી પહેલા આપણે ફિગર સમજી લઈએ. ફિગરની અંદર જાણીતો જ ગ્રાફ છે, છતાં એકવાર જોઈ લઈએ. એક્સ અક્ષ બરાબર સમય લઈએ છીએ, બરાબર. એવું ધારી લઈએ કે શરૂઆતમાં, ઇનિશિયલ પોઝિશનમાં, શરૂઆતમાં વેગ છે ને વી ઝીરો છે. કેટલો છે? વી ઝીરો. અને પદાર્થ અહીં છે એ ઉપર, ડન. પછી જેમ જેમ સમય જાય, એટલે કે આ પોઈન્ટ ઉપર આપણે લઈ લઈએ, આપણે એ પોઈન્ટને તમે અહીં ઓ કહો છો તો અહીં ડી પણ કહી શકાય, ધારો કે. અને અહીંથી અહીં પહોંચાય એટલે તમને સમય લાગ્યો, ધારો કે સમય કેટલો લાગ્યો? ટી. હવે અહીં પહોંચો ત્યારે અહીંથી વેગ વધતા 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 તમારી નેક્સ્ટ પોઝિશન અહીં આવે છે, ડન. અને આને આપણે બી નામ આપીએ, બરાબર. અને એ વખતે જો આપણે વેગ કન્સિડર કરવાનો થાય તો એ વખતે વેગ છે વી. કેટલો છે? વેગ છે વી. તો એવું વિચારીએ કે આટલા પોર્શનમાં, આટલા પોર્શનમાં કેટલું કહેવાય? તો વી માઇનસ વી ઝીરો લખાય. કેમ? શરૂઆતમાં તમે વી ઝીરો પર હતા, પછી તમે અહીં વી પર પહોંચ્યા, તો કેટલો તફાવત થયો? વી માઇનસ વી ઝીરો છે, બરાબર. અહીં હતું સી. હવે ખાસ ધ્યાનમાં રાખજો, એટલે અહીં આપણે શરૂઆતનો વેગ વી ઝીરો, અંતિમ વેગ વી છે, અને આ તમારો તફાવત થયો, એટલે અહીં એ બી સી અને અહીં ડી આવું નામ આપેલું છે, બરાબર. હવે આપણે આ થિયરી સાબિત કરવાની શરૂ કરીએ છીએ. એમાં ત્રણ સમીકરણ આપણે સાબિત કરવાના છે. એમાં પહેલું સમીકરણ, હવે જુઓ, પહેલા સમીકરણમાં આપણે પ્રવેગથી ચાલુ કરીશું. તો પ્રવેગ એટલે તમે બધા જાણો છો કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. તમને બધાને ખ્યાલ છે કે અહીં વેગમાં થતો ફેરફાર કેટલો છે? તો વી માઇનસ વી ઝીરો કહેવાય, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા ટી, બરાબર. તો હવે જો ટી અહીં લઈ લઈએ તો એ ટી બરાબર વી માઇનસ વી ઝીરો, માઇનસ વી ઝીરો આ બાજુ લઈ લઈએ તો વી બરાબર વી ઝીરો પ્લસ એ ટી, આવું ઇક્વેશન બનશે. અને આ તમારું પહેલું અચળ પ્રવેગી ગતિના સમીકરણનું સૂત્ર છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એમાં આપણે વેરીફાઈ કરી લઈએ, આ વી ઝીરો શું છે? તો શરૂઆતનો વેગ છે, યાદ રાખજો. જ્યારે દાખલા ગણીશું ત્યારે તમને બધું સમજાવીશ. વી ઝીરો શરૂઆતનો વેગ છે, આ વી એટલે અંતિમ વેગ કહેવાય, એ એટલે પ્રવેગ છે, અને ટી એટલે સમય છે. આ તમારી પહેલી ઇક્વેશન હતું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ, બરાબર. હવે આપણે બીજું જોઈએ છે, ધ્યાન આપજો ખાસ. હવે બીજું કેવી રીતે? તો બીજું સમજાવતા પહેલા હું એક વસ્તુ કહીશ જે ખૂબ જ જરૂરી છે, બરાબર. ધ્યાન રાખજો, આ વિડીયો ભલે થોડો લાંબો ચાલે પણ બરાબર તમે સમજો હું શું કહેવા માંગુ છું. હંમેશા, ચલો પહેલા આપણે એ વસ્તુ સમજી લઈએ. અચળ પ્રવેગી ગતિમાં બીજું સમીકરણ તારવતા પહેલા આપણે એક નાનકડું નીટ માટેની પ્રેક્ટિસ કરીએ, કારણ કે એની અંદર જરૂર છે, એક વસ્તુ ખાસ સમજવાની. જોજો ધ્યાનથી બધા, હું એક ગ્રાફ દોરી રહ્યો છું. ઓકે, આ કંઈક ગ્રાફ દોરેલું છે. અહીં ઝીરો છે, આ વીક વી વેગ વી છે, અને અહીંયા સમય ટી છે, આવું કંઈક આપેલું છે. હવે એક શબ્દ બોલું છું, તમે ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નીટના એમસીક્યુ સોલ્વ કરવા માટે. શું છે? તો વેગ વિરુદ્ધ સમયના આલેખમાં, એટલે આ આલેખ કેનો છે? વેગ વિરુદ્ધ સમય. તો હું શું બોલું છું કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં, ધ્યાનથી જોજો અને સાંભળજો, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં જે ક્ષેત્રફળ કવર થાય, જે ક્ષેત્રફળ કવર થાય તે હંમેશા અંતર અથવા સ્થાનાંતર આપે. ધ્યાન રાખજો ખાસ, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં જે ક્ષેત્રફળ કવર થાય એ હંમેશા શું આપે? અંતર અને સ્થાનાંતર. આ લાઈન ક્યારે પણ ભૂલતા નહીં, ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. જુઓ, એટલે ફરી એકવાર કહું છું,
वेग विरुद्ध समय नो आलेख नी अंदर आपणो क्षेत्रफळ कवर थाय एने अंतर सांतर कहेवाय। अहीं जोईए आपणे, तमे ध्यानथी जोजो, आटलो जे पोर्शन छे एटले कवर थवुं एटले के आ તમે આનું ક્ષેત્રફળ શોધશો ને ધ્યાન રાખજો, આ જે પણ શેપ હોય તો મેં અત્યારે ઉદાહરણ માટે તમને ત્રિકોણ લીધું છે, પણ જો તમે આનું ક્ષેત્રફળ શોધશો તો એ હંમેશા શું બતાવશે, કાં તો અંતર કાં તો સ્થાનાંતર। આ પણ ક્ષેત્રફળ લેશો એ પણ શું બતાવશે, અંતર કાં તો સ્થાનાંતર। એટલે અહીં એમ વિચારીએ કે આને નંબર વન આપી, આ ફિગર નંબર ટુ અને આ ફિગર નંબર ત્રણ, તો શું લખાશે ધ્યાનથી જોજો। કુલ અંતર બરાબર ए वन प्लस ए टू प्लस ए थ्री, आनो मतलब शू थाय के ए वन क्षेत्रफळ एटले के आ फिगर नुं क्षेत्रफळ, मूळ मानांक केम लख्युं थाय तमने खबर छे के अंतर हमेशा धन ज आवे, अंतर ए अदिश राशि छे एटले मानांक ज लेवानुं। ए टू एटले आनुं क्षेत्रफळ, ए थ्री आनुं क्षेत्रफळ, त्रणेयना क्षेत्रफळनो ज्यारे सरवाळो करवामां आवे त्यारे तमने हमेशा शुं मळशे, कुल अंतर ज मळशे, बराबर छे। ज्यारे तमे स्थानांतर लखो छो, તમને બધાને ખ્યાલ છે કે સ્થાનાંતર સદિશ રાશિ છે, એટલે એના માટે મૂળ એટલે માનાંકની જરૂર નથી, પ્લસ આવે તો પણ ચાલે અને ધન આવે સોરી માઇનસ આવે તો પણ ચાલે, એટલે એ વન વત્તા એ ટુ વત્તા એ થ્રી, બરાબર। અને હવે તમે ધ્યાન રાખજો બીજી વાર કે હા ફિગર બદલાય રાખે, ધારો કે ત્રિકોણ હોય તેનું ક્ષેત્રફળનું સૂત્ર તમને બધાને યાદ હશે, વન બાય ટુ પાયો ગુણ્યા વેધ થાય, લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, એવી રીતે બધા શેપના ક્ષેત્રફળના સૂત્રો તમને ખબર હોવા જોઈએ। તમારે શું કરવાનું, બધા ક્ષેત્રફળ શોધવાના અને બધાના સરવાળા કરી દેવાના, જો અંતર શોધતા હોય તો મોટ લઈ લેજો એટલે કે ધનમાં જવાબ લાવજો, સ્થાનાંતર શોધતા હોય તો માઇનસ ભલે ના આવે કોઈ પ્રોબ્લેમ નથી, ત્યાં મોડ આવશે નહીં, બરાબર। એટલે આ એક ટોપિક હતો જે નીટમાં ઘણી વખત પૂછાય છે અને પૂછાશે જ, એટલે તમે ખાસ ધ્યાનમાં રાખજો, આના દાખલા આવશે પાછા હું તમને એ વખતે બરાબર યાદ કરાવીશ, બરાબર। હવે જો આપણે અચળ પ્રવેગી ગતિનું જે સમીકરણ હતું એની અંદર બીજું ઇક્વેશન આપણે ડિરાઈવ કરીશું, બરાબર। હવે અહીં પણ આપણી પાસે કંઈક ફિગર દેખાય છે તમને, તો અહીં પણ આપણે અવડત જે આપણે નીટનું ઇક્વેશન જોયું એ જ પ્રમાણે આપણે ફોલો કરીએ, તો જો હું શું લખું જોતા રહેજો ખાસ, એક્સ બરાબર ઓ ત્રિકોણ એ સી બીનું ક્ષેત્રફળ પ્લસ ચતુષ્કોણ લંબચોરસ ઓ એ સી ડી નું ક્ષેત્રફળ, ધ્યાન રાખજો મેં તમને આવડત શીખવાડ્યું, એક્સ એટલે શું થાય, કાં તો અંતર કાં તો સ્થાનાંતર થાય, બરાબર। તો અહીં પણ આપણે બે ક્ષેત્રફળનો સરવાળો કરીશું, કયા કયા, તો ત્રિકોણ એ સી બી રજૂ અહીં એ સી અને બી, આ ત્રિકોણ થઈ ગયો એટલે આ ક્ષેત્રફળ શોધીશું, પ્લસ ઓ એ સી ડી નું ક્ષેત્રફળ, ઓ એ સી ડી એટલે ઓ એ સી ડી એટલે આ ક્ષેત્રફળ। તમે સમજી શકો છો કે જો હું આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરું તો આખો એરિયા કવર થઈ જાય, જે મને આખી ફિગરનું અંતર આપશે, અંતર શોધવું હોય, મેં પહેલાં જ કીધેલું છે કે કવર અંડર અંદર આવતું એટલે મેઇન વસ્તુ આપણી આ લાઈન છે, તો આ લાઈનને ઘેરાતું ક્ષેત્રફળ બધું થાય। એમાં જોવાના કે બે શેપ છે, એક ત્રિકોણ શેપ છે અને એક લંબચોરસ છે, બંનેના ક્ષેત્રફળનો શું કરવાનો સરવાળો, બરાબર। હવે એક્સ એમને એમ રાખીએ, ત્રિકોણનું ક્ષેત્રફળ તમને બધાને ખબર છે કે વન બાય ટુ પાયો ગુણ્યા વેધ, હવે પાયો કયો અને વેધ કયો, તો આ થશે તમારો એક વી માઇનસ વી જીરો, બીજો આ થશે પાયો અને વેધ, તો આ પોર્શન કેટલો લેવાનો, તો મેં તમને પહેલાં બતાવ્યું કેટલો લેવાનો ટી, કારણ કે અહીંથી અહીં જાવ ટી જાવ છો અને આ પોર્શન તો આપણે કેટલો છે વી માઇનસ વી જીરો, એટલે વન બાય ટુ પાયો ગુણ્યા વેધ, ડન। હવે પ્લસ ચતુષ્કોણ એટલે કે આ લંબચોરસનું ક્ષેત્રફળ, સોરી લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે આ પોર્શન તો ટી જ છે, તો આ કેટલો, તો આ વી જીરો, કારણ કે અહીં જીરોથી ઉપર આટલો પોર્શન કેટલો હતો વી જીરો હતો, એટલે આ થયું વી જીરો અને આ થયું ટી, એટલા માટે અહીં આવશે વી જીરો ટી। હવે આ વી માઇનસ વી જીરો તમે અહીં જુઓ, અહીં વી માઇનસ વી જીરોની જગ્યાએ એટી લખાય, તો જુઓ વન બાય ટુ એ ટી અને બીજો ટી એટલે ટી સ્ક્વેર પ્લસ વી જીરો ટી, તો એનો મતલબ કે એક્સ બરાબર વી જીરો ટી પ્લસ વન હાફ એ ટી સ્ક્વેર, આ તમારું બીજું સમીકરણ આવ્યું, આ શું આવ્યું બીજું સમીકરણ, ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજું સમીકરણ અચળ પ્રવેગી ગતિ, બરાબર। પહેલું આ હતું વી બરાબર વી જીરો પ્લસ એ ટી, બીજું આવ્યું એક્સ બરાબર વી જીરો ટી પ્લસ વન હાફ એ ટી સ્ક્વેર, હવે આપણે ત્રીજું ડિરાઈવ કરીએ, જો ત્રીજું ડિરાઈવ કરવા માટે હું આવું લખું છું ધ્યાનથી જોજો, એક્સ બરાબર
जो एक्स बराबर वी बार इंटू टी आनो मतलब शू थे वी बार एटले सरेराश शू थे सरेराश तो सरेराश एटले तमने बधाने खबर छे ओके तमने एम थे सर आ इक्वेशन क्यांथी आव्या आ तो सीम्पल छे वेग बराबर अंतर भाग्या समय छे ज तो वेग बराबर अंतर भाग्या समय एटले अंतर जग्या वेग गुण्या समय लखाय पण अहीं सरेराश लीधो सरेराश एटले बन्ने वेगोनो सरवाळो भाग्या बे એટલે v પ્લસ v જીરો બાય ટુ લખાશે કોની જગ્યાએ v બારની જગ્યાએ કેવી રીતે તો સરેરાશ એટલે જેટલા પદાર્થ જેટલી વસ્તુ એ બધાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા અહીં બે વેગ હતા એક v હતો ને એક v જીરો એટલે આપણે શું કર્યું v વત્તા v જીરો ભાગ્યા બે કર્યા છે હવે આપણે t ના સૂત્રનો કરતા હવે t ક્યાંથી લાવીશું તો અહીં ધ્યાન આપજો ખાસ અહીં આપણે t ના સૂત્રનો કરતા બનાવીએ તો t બરાબર v માઇનસ v જીરો બાય એ લખાય અહીં t ના t बराबर v माइनस v जीरो भाग्या a हवे आज वस्तु आपणे अहीं मूकी दईए v माइनस v जीरो भाग्या a हवे अहीं 2 छे ने a छे तो आ ऊपर परथी तमने धोरण 10 नी अंदर तमे आवुं शीख्या छो के x स्क्वेर माइनस y स्क्वेर नी जग्याए शुं लखाय x माइनस y अने x प्लस y एवुं लखाय तो आनी जग्याए आ पण लखी शकाय तो अहीं जो एवुं ज छे v प्लस v जीरो v माइनस v जीरो तो आवुं लखाशे तो शुं लखाशे v square minus v zero square भाग्या 2 गुण्या a એટલે 2 અને આ સરા બરાબર x બરાબર આ ત્રીજું સમીકરણ છે આ ત્રીજું સમીકરણ છે x બરાબર v square minus v zero square ભાગ્યા 2a હવે આ ત્રણ સમીકરણમાં તમને એમ થાય સર જ્યારે દાખલા પૂછાય ત્યારે કયું સૂત્ર વાપરવાનું તો એના માટે ખાસ હું જોડે લખી દઉં છું v બરાબર v zero + a થી પહેલું સમીકરણ હતું x बराबर v जीरो t प्लस वन हाफ ए टी स्क्वेर बीजू हतु त्रीजू है x बराबर v स्क्वेर माइनस v जीरो स्क्वेर बाय टू ए हवे त्रणे समीकरण ध्यान थी ऑब्जर्व करो जो आ समीकरण नी अंदर v वेग नथी आवुं तमारे याद रखवानुं आ पहेलुं आ जे समीकरण छे हुं बतावुं एमां v वेग नथी आमां x नथी अने आनी अंदर t नथी આ ધ્યાનમાં રાખવાનું કેમ કારણ કે કયું ઇક્વેશન ત્રણમાંથી કોઈ પણ વાપરી શકાય છે કોઈ પ્રોબ્લેમ નથી ગમે તે વાપરીને તમે જવાબ લઈ શકો છો હા બધાની ખબર હોવી જોઈએ x એટલે સ્થાન અથવા અંતર અથવા સ્થાનાંતર v0 શરૂઆતનો વેગ a એટલે પ્રવેગતિ એટલે સમય બરાબર તો આ ત્રણ મોસ્ટ IMP ઇક્વેશન છે જે ફિઝિક્સના દરેક ચેપ્ટરની અંદર હશે હશે અને હશે જ અને ક્યાંક ને ક્યાંક યુઝ થશે કોના માટે છે અચળ પ્રવેગી ગતિ કારણ કે તમને બધાને ખબર છે કે દુનિયાની બધી જ ગતિ પ્રવેગી ગતિ છે કે જેમાં વેગનો ફેરફાર હંમેશા થયા કરે છે તો બરાબર આ ત્રણ સમીકરણ અને જે વચ્ચે નીટની જે થિયરી શીખવાડી એ ખાસ તમે યાદ રાખજો કંઈ પણ ડાઉટ હોય તો મેસેજ કરી શકો છો થેન્ક યુ